બધું ઘરનું કામ થઈ ગયું છે, હવે ખાલી પોતું મારી દઉં ને, પછી શાંતિથી બેઠું. ગગા શેઠ બહાર ગયા છે. એ ગગા શેઠ, આ સપડા પહેરીને ક્યાં ઘરમાં ગડી ગયા? પોતું માર્યું આમ જોવો તો ડાગા પાડી દીધા. ઉતાવળ છે થોડી કાકો. હવે ઉતાવળ હું કરો? પોતું મારો આવ્યો હતો, તમે મારે નથી મારવું તો મારે મારે ઉતાવળ છે. હા ઉતાવળ તમારે હોય તમારે હું આયા કામ કર્યા કરી કરવાનું. આ જોવો તો પાછું કેટલા હગડ પાડ્યા આયા. એલા બાપા ઉતાવળ છે જાણે તો. હવે ઉતાવળ ઉતાવળ ઓ બાપા, ઉતાવળ એટલી બધી છે નહીં હોય. ખાલી તો હું છે તા કે મારી કે મને. હા તો તમને ન મારું તો કોને મારું? આયા મારે હું આખું તે કામ 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 જ કર્યા કરી કરવાનું. માર પોટું કેવું લાગે? ઘરે તો હું કરડી જાઉં. હવે મારી છો તો હા પોતું મારી દો ને. હવે પોતું નથી મારવાનું. જા. હા તો હું નહીં મારું. માર સાંગણો પોતું માર. નથી મારવાનો. જાવ તમારે થાય કરી લે તમ તારે. હા એ આખો દી હું કામ કરવા નહીં રહ્યા છું. તો ધબ ધબ સપલા પહેરીને ગડી જાય લે ઘરમાં. હવે શાંતિ. માર પોતું માર. માર પોતું માર. કોણ મારવું બોલે? જા જા હમણાં પાછો આવવાનો છો લે. એની કરતા કઈ ધંધો વિચારો ને. ધંધા નું નામ લેવા આવો તમે? તારી પાસે છે કઈ પ્લાન છે? આમ જો રાત તો રાત લાખોપતિ થઈ જવા જોઈએ. ડાયરેક્ટ લાખોપતિ છે કઈ ધંધો? લાખોપતિ ને એક કામ કરવી ગજુભાઈ. કામ નથી કરવાનો, ધંધો કરવાનો છે. હા તો એક ધંધો કરવી. હું આપણે છે ને રૂપિયા ના બબ્બે ના પાંચ પાંચ ના સિક્કા સાચવી. આમ જો એક જ દી માં લાખોપતિ કરોડોપતિ ડાયરેક્ટ. પાંચ પાંચ ના સિક્કા સાપવાના, દસ દસ ના સાપવાના, પંદર પંદર ના સાપવાના. રુજભાઈ વિચારા જેવું છે હોય ની વાતમાં. અને કાંઈક તો બબ્બે હજાર ના છાપી નાખવાના. મશીન તારા પાપ લાવશે હે? એમાં મશીન ને એવું જોવે એમને કઈ છપાઈ જાય? વાત કરે તો રેવા દે ભાઈ, એવા ધંધા ન હોય અને પકડાઈ ગયા હોય તો પોલીસ પકડીને લઈ જાય. મારા મગજમાં એક વિચાર એવો કહું. તું રેવા દે ને ભાઈ. બોલ. ચપ્પલ નો મારતા. હા બોલ. આપણે એક હાબુ નો બાંધો લાવી. હા ઈ ભાડે આપવાનું ચાલુ કરવી. કપડા ધોવાનું વપરાય ને ઈ. એટલે હાબુ ભાડે આપવાના? હાબુ ભાડે કોણ લઈ જાય? ધોવા વાળા. એલા હાબુ કોઈ ભાડે નો લઈ જાય. આ તું રેવા દે ભાઈ, રેવા દે તું. એને કરતા ગજુભાઈ મારો પ્લાન સારો છે. પણ ગજુભાઈ એને લેમિનેશન કરીને આપવાનો એટલે હાબુ ઘાહાય જ નહીં. વાહ મસ્કા વાહ, તો બરાબર. હાબુ પ્લાસ્ટિક છડાઈ દેવાનું ભલે ઘંઘ્યા રાખતા એમ. હા હા રેવા દે. નો હાલે નો હાલે. બીજું કાંક વિચાર. તો બીજું ગજુભાઈ તમે વિચારો. હું તો વિચારું છું ડાયરી કામ તો લાખોપતિ જ થયો. હા લાખોપતિ. કંટાળી ગયો છું આ બે થી. તારે એક સંપલું ખાવું છે. હવે સંપલું નથી ખાવું. માર તો મેં ઘણા ખાધા છે. ગગા શેઠ ને મારવાના છે અને છે ને મારે લાખ રૂપિયા લેવાના છે. પગાર લેવાનો છે મારો. હવે એ મારકૂટ ના ધંધા મૂકી દીધા. એવો કઈક ધંધો કે ડાયરેક્ટ પૈસા મળવા જોવે. રાતો રાત લાખોપતિ થવા જવી એવું કઈ ધંધો છે તારી પાસે? બોલ. ઈ ધંધો કહું છું હું તમને. કિડનેપ કરી લેવાના ગગા શેઠ ને. 50,000 તમારા ને 50,000 મારા. એમ ને ગોગોભાઈ લાખોપતિ થવા જવું અમે. એ લાખોપતિ પછી થાવું, પેલા હજારોપતિ તો થઈ જાવી. પેલા ધંધો શરૂ કરાય, મોટું ડાયરેક્ટ નો પકડાય, એમાં હલવાઈ જવી. ગગુભાઈ હું કહું પૈસા ક્યાં પડ્યા એ પછી મને ખબર નથી. એટલે મારે છે ને પાછું ગગા શેઠ ની ઘરે જવું પડશે અને એને કહેવું પડશે ગગા શેઠ ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ એમ કરી હું ત્યાં રહું. અને તમે છે ને કિડનેપર કરી લો ને પછી મને ફોન કરશે. એક કામ કરો ગોકુળભાઈ, તમે વ્યાજ આવે એમ કે ગગા શેઠ ભૂલ થઈ ગઈ પગે પડી જાવ બરોબર, માફી માંગી લો અને ગગા શેઠ ને બહાર લઈને આવો. એટલે અમે જો તમે ગગા શેઠ ગાયબ ડાયરેક્ટ કિડનેપ. હા ગગા શેઠ મને ફોન કરે ને એટલે કહેવાના જ છે પૈસા અહીંયા પડ્યા એમ, એટલે હું લઈને આવી બરોબર. ઓકે હા ગોકુળભાઈ વાહ. હા હા હા.
તમે છે ને હરખા ઢીબજો ને હો. અરે ઢીબે હું તમે જો તમ તાર જાવ. બહુ માર્યો મને એટલે કહું. ગગા શેઠ ને ખાલી બહાર લઈને વઈ આવો. હા હા તો કાંઈ વાંધો નહીં હું બહાર લઈને આવું. તમે છે ને તમારો બધો પ્લાન તૈયાર કરીને બેઠો. બધું ચારે છે તું ખાલી ડેલા ની બહાર કાઢ ને ગગા શેઠ ને. કેમ પણ બુજુ ભાઈ હાલો પ્લાન તો શરૂ કરો. અરે પ્લાન મારી પાસે છે તે હાલો હાલો. ભોકુરિયા ને ખોટો મરાઈ જો મારે કામ તો બધું કર્યા રાખતો પણ હવે હવે અહીંયા કામ કોણ કરશે? હું કે ભોકુરિયા ગોતવા જવું પડશે મારે. એ ગગા શેઠ માફ કરી દો, નાનો હમદીર મને માફ કરી દો, મારી બધી ભૂલ થઈ ગઈ. હું છે ને હવે તમારે હું કહી દે નહીં બોલું. આમ જો ગગા શેઠ માફ કરી દો, બસ હું તમારા પગ કચરું, મારી ભૂલ થઈ ગઈ, હું તમારે સામું બોલે. આ તો મારું રોજ નું કામ હોય પોતા મારવાની એવું બધું. હવે તમે તારું બે ફેરે પોતું મારી દે દિવસ માં બસ. એમ નઈ ગોકો તારે સમજાય જ રહી, નો હમો હાથ ઉપાડ આવ્યા. હા એ ભૂલ તો મારી થઈ ગઈ એમ તો કઉ છું હું તમને. પાછો કડી ગયો મને. ગગા શેઠ તમે મને કવડી ગયા એટલે દાજમાં મને કઈ ખબર જ પડે એટલે હું કવડી ગયો તમને. તો હવે કે જે હમો થાય. ના ના હવે જ દે નઈ હમો થા બસ. હા જો ગગા શેઠ ઓલા સીધા દાદા કઈક તમારું કામ હતું. મારું કામ? હા કઈ ફોન કરું? ના ના ફોન નથી એની આગળ. ઈ ઘરે ભૂલી ગયેલા છે ફોન. અને ઈ કહેતા હતા મેં કીધું કામ હોય ઈ કહી દે ને. તો કે તને કઈ નથી કેવું, તું વાત આખી બાકી નાખી એટલે કઈ પર્સનલ વાત હશે. પર્સનલ વાત હશે તો લે હું જઈ આવું. હા તો જાઓ. ક્યાં છે એ? શોખ માં ઉભા થા. હા હું જઈ આવું. હા હા અહીંયા રેજે. એવો બધું કામ કરવા મળજે. હા કાકા છે ને હમણાં પાછું પોતું હું મારી દઉં બસ તમે. હા સીતા દાદા મારું શું કામ હશે? ખાતરી મારી હું બહાર જોઈ નથી હમણે. તે કામ જવા જ દે, પૈસા પૈસા નહીં જોતા હોય ને સીધા દાદા ને. એવું હોય હું જવા જ દે પેલા. કોઈ ની ગેંગ ના માણસો સવાચમી મૂકીશ ના. એકદમ મૂકોજો મને. ગામ એની ગેંગ ના માણસ. હા અમારી પોતાની ગેંગ હોય. પૈસા પાવર પાવર પૈસા હતું. હવે તારા ઘરે ફોન કર અને પૈસા મંગાવ. મારા ઘરે કોઈ છે જ નહીં. હવે ખોટું બોલ માં એક વાર છો. હેલો હેલો કિડનેપર બોલું. હે કિડનેપર? હા તારા ગગા શેઠ ને અમે કિડનેપ કર્યા છે. હવે ગગા શેઠ કિડનેપ થયા જ ન હોય હું ઘાણી કરો તમે. એ આ ગોકુળિયા મને કિડનેપ કર્યો છે આવડાઈ. હે હા જો તારા ગગા શેઠ તારે જીવતા જોતા હોય ને તો 2 લાખ રૂપિયા લઈને કહું ન્યા આવ. એ ગોકુળિયા ઓલા કબાટમાં 2 લાખ રૂપિયા છે લઈને આવ જલ્દી. ગગા શેઠ એની સાવી ક્યાં પડી? સાવી જ્યાં છે ટીવી પાસે. ટીવી પાસે પડી ને? હા હા તો કઈ વાંધો ને. એટલે કહેતો તો પૈસા છે ને ક્યાંક આમ હાંસવી મુકાય ને થઈ ગયા ને કિડનેપ. હવે મારે 2 લાખ રૂપિયા લઈને ક્યાં આવવાનું? એ ગામના ખંઢેર છે ને ન્યા. હા 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 તે વાંધો નઈ લઈને આવું લ્યો. હા જલ્દી આવ. એ બો કેમ લાખ ના સીધા 2 લાખ સીધા ડબલ? એ તને હું વાંધો આપણને 2 લાખ મળે તો આવવા દે ને. આવજો આવજો. આવો બોસ. પચા તમારા પચા મારા પચા ને પચા ઓલા ને. હે સર તમારી ગેંગ માં બીજો છે સોથો ની પસાય એના. અમે 4 જણા હોવી 10 જણા હોવી તને હું વાંધો છે? જો તારો માણસ પૈસા લઈ નો આવ્યો ને તો કાલ નો સુરજ તું નહી જોઈ હે. પૈસા લઈને આવશે તો હું સુરજ જોઈ. હા તો તને જવા દે હું. જો તારો માણસ પૈસા લઈને આવ્યો તો મને વિશ્વાસ છે મારો માણસ આવ્યો છે પૈસા. એ ધીરે બોલ ને. આ તારું ઘર નથી? હા નકર પાછો ધરી બી દે. જય
પૈસા તો બીજા કમાઈ લીશું પણ જીવ બચ્યો એમને જ કહેતા.